હેલો ફ્રેન્ડ્સ, ફરી મળી રહ્યા છીએ આપણે એક નવા વિડીયો સાથે બાયોલોજીમાં. તો વાત કરીએ આજના લેક્ચર્સની. તો આજે આપણે સપુષ્પી વનસ્પતિ જે છે એમાં અર્ધપ્રવિધીય વર્ણન એટલે કે એના પુષ્પીય સૂત્રો વિશે ભણવાનું છે. આપણે આગલા લેક્ચર્સમાં ઓલરેડી દ્વિદળી અને એકદળી બીજની રચના જોઈ ગયા છીએ. તો આવો જોઈએ સપુષ્પી વનસ્પતિનું અર્ધપ્રવિધીય વર્ણન. ઓકે, તો વાત કરીએ આપણે પુષ્પીય સૂત્રોની કે બધા પુષ્પો માટે પુષ્પીય સૂત્ર છે એ અલગ અલગ હોય છે, અલગ અલગ એના કુળ પ્રમાણે હોય છે, બરાબર. પહેલું ચેપ્ટર એમાં એવું જ બધું આવે છે. હવે પાંચમું ચેપ્ટરમાં ડિટેલથી આવે છે. નિપત્રી પુષ્પો હોય, બરાબર, આપણે બધાની વાત ક્યાંક ને ક્યાંક આ લેક્ચરમાં આપણે કરી જ ગયા છીએ, બરાબર. અને આ લાસ્ટ લેક્ચર છે આ વિડીયો આ પાઠ માટેનો, બરાબર. તો નિપત્રી પુષ્પો એટલે કે બીઆર, એની સંજ્ઞા આપણે યાદ રાખવાની છે. ઓકે, સંજ્ઞા યાદ રાખવી ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે આ ચેપ્ટર્સ માટે, બરાબર. બીકોઝ જો તમને આ બધી સંજ્ઞા યાદ હશે આ બે વસ્તુ તો તમને પુષ્પો સૂત્રો રાખવા ઇઝી પડશે. વજ્રચક્ર માટે કે, દલચક્ર માટે સી, પરિપુષ્પ ચક્ર માટે પી, પુકેસર માટે એ, સ્ત્રી કેસર માટે જી, કેપિટલ જી. હવે જો ઉચ્ચસ્થ બીજાશય એના માટે આવશે જીની નીચે આડો લીટો, અધહસ્થ બીજાશય એમાં આવશે ઉપર લીટી, નર હોય તો આવી રીતે, માદામાં આવી રીતે, ને ઉભયલિંગી હોય તો બેની નિશાની કરી નાખવાની, નિયમિત હોય તો આવી રીતે ગોળ રાઉન્ડની અંદર પ્લસ, અને અનિયમિત હોય તો પર્સન્ટેજની નિશાની, બરાબર. આ બધી વસ્તુ આપણે યાદ રાખવાની છે. દલચક્ર માટે સી, પરિપુષ્પ માટે પી, સ્ત્રીકેસર માટે જી, મુકેસર માટે એ, બરાબર. આવી રીતે તમે ચાર પાંચ વાર લખશો બહુ છો તો તમને યાદ રહી જશે. હવે વાત કરીએ આપણે પુષ્પીય સૂત્રો વિશે, બરાબર. અલગ અલગ ત્રણ પ્રકારના કુળ આપણને આપણી ટેક્સ્ટબુકમાં પણ આપેલા છે, તો હવે આપણે એ જોઈએ. ઓકે, તો હવે આવે છે ફેબેસી કુળ, બરાબર. ફેબેસી કુળ આ એની આકૃતિ છે, એનું પુષ્પીય સૂત્ર, બરાબર. આ યાદ હશે આપણને તો આમાંથી ઘણી બધી વાત આપણને એમને જ યાદ રહી જશે. વાત કરીએ ફેબેસી કુળની, તો પહેલા ફેબેસી કુળ છે એ પેપિલિયોનોઇડી નામનું કુળ ઓળખાતું, બરાબર, લેગ્યુમિનોઝિક કુળ એવું રીતે ઓળખાતું. હવે એનું આવે છે પુષ્પીય સૂત્ર. પર્સન્ટેજની નિશાની એટલે શું થાય, અનિયમિત પુષ્પ. આ એટલે દ્વિલિંગી, કે પાંચ અને અંદર પાછો કાઉન્ટ્સ, બરાબર. કે એટલે શું થતું હતું, વજ્રચક્ર. તો વજ્રચક્ર કેવા હશે, યુક્ત હશે. કાઉન્ટ્સ આપ્યું છે એનો મતલબ એ બધા જોઈન્ટ હશે. જો કાઉન્ટ્સ ન હોત તો એમ સમજવાનું કે મુક્ત છે. અનિયમિત, દ્વિલિંગી, પાંચ, વજ્રચક્ર, યુક્ત. ઓકે, તો કે પાંચ છે એટલે કે પાંચ વજ્રચક્ર, અને એ પણ કેવા છે, યુક્ત. ઉચ્ચસ્થ બીજાશય કેમ ખબર પડે આપણને, કે જીની નીચે નીચે લીટો છે અને એક લેખું છે એટલે એક સ્ત્રી કેસરી હશે, બરાબર. હવે એમાં પાંચ દલપત્રો આવેલા હશે, 1+2+2. હવે એ કેમ ખબર પડે, કે પતંગિયાકાર કલિકાંતર વિન્યાસ ધરાવે છે. તો આપણને બધાને ખબર છે કે પતંગિયા કલિકાંતર વિન્યાસમાં શું હશે. હવે તો કે એમાં આપણને ધ્વજક, નૌતલ, પશ્ચક એવું બધું જોવા મળશે, એટલે એમ થઈ જશે પાંચ. ઓકે, અને 10 પૂકેસર છે દ્વિગુચ્છી, બે વાર અલગ અલગ કરીને આપ્યું છે એટલા માટે. હવે વાત કરીએ ફેબેસી કુળ છે તો એ ઝલાકાર શિલા વિન્યાસ. ઝલાકાર શિલા વિન્યાસ યાદ કરો ક્યાં આવતું હતું, દ્વિદળીમાં. હવે એ વેલા સ્વરૂપે ટટ્ટાર અને સિદ્ધિ, વૃક્ષ, શુભ, છોડ અને મૂળ ગંડિકાઓ સાથેના મૂળ ધરાવતું હશે. ઓકે, જો આપણને ફક્ત આ સૂત્ર આવડતું હોય તો આપણને આટલી માહિતી તો આવડી જ જાય, બરાબર. અને એના ઉપરથી આપણને આકૃતિ દોરતા પણ ફાવી જાય, બરાબર. જો તમને આકૃતિ દોરતા ન આવે તો તમે જો નીટ એક્ઝામિનેશન આપવાના હો તો ઇટ્સ ઓકે, બટ તમને ખબર હોવી જોઈએ કે કેવી રીતે એમાં આવે છે. ઓકે, પછી અભૃણપોષી છે, સિંબિક બીજ છે, બરાબર. આ દ્વિદળી વનસ્પતિ છે કારણ કે એ શું ધરાવે છે, ઝાલાકાર શિરાવિન્યાસ. હવે વાત કરીએ એની આર્થિક અગત્યતા વિશે, એ આર્થિક રીતે આપણને કેવી રીતે ફેબેસી કુળની જે વનસ્પતિ છે એ ઉપયોગી છે. તો એમાં આવે છે ચણા, તુવેર, વાલ, મગ, બરાબર. આ બધા કેવા છે, કઠોળ. પછી સોયાબીન કેવું છે, ખાદ્ય તેલ. રંગક, રેસા, રેસામાં શું આવે છે, શણ, બરાબર, ઘાસચારો, ઇકડ અને ત્રિપતિ. પછી આપણે સુશોભન એટલે કે ડેકોરેશનની વાત કરીએ તેની માટે લ્યુપિન, અને શાકભાજીમાં વાત કરી તો વટાણ. ઔષધ હોય તો શું આવશે, જેઠી મધ. ઓકે, જો આપણને આ વસ્તુ આવડતી હશે ને ફ્રેન્ડ્સ તો આપણને આમાં ક્યાંય વાંધો આવશે નહીં. અને આની માટે શું યાદ રાખવું પડશે, તમારે પુષ્પીય સૂત્ર બધા કુળના અને એની માટેની સંજ્ઞા એને શું કહેવાય એ બધું યાદ રાખવું પડશે. ઓકે, તો આ ફેબેસી કુળ છે અહીંયા ફિનિશ થાય છે. હવે આવશે લીલિયેસી કુળ અને એની પહેલા આવશે સોલેનસી કુળ. ઓકે, તો હવે આવે છે સોલેનસી કુળ કે જે બટાટાના કુળ તરીકે જાણીતું
છે. હવે ઉષ્ણ, શીત અને સમશીતોષ્ણ કટિબંધીય વિસ્તારોમાં વસ્તુ જોવા મળે છે. બરાબર, બટાટા કે સોલેનસી કુળ, સોલેનસી ટ્યુબોરેઝમ, બટાટું બરાબર એની માટે મુખ્ય ગણાય. હવે એનું સૂત્ર આપણને આપેલું છે, આવી નિશાની છે બરાબર, કેમાં આવતી તી અનિયમિતમાં, અનિયમિત તો શું આવશે, પર્સન્ટેજ. પછી કે 5, સી 5, એ 5 અને શું છે આ સ્ત્રી કેસરી કેટલા છે, 2. કેવા આવશે, યુક્ત બરાબર, આ યુક્ત, આઈ યુક્ત, આ આવશે મુક્ત બરાબર, નિયમિત દ્વિલિંગી. 5 વજ્રપત્ર થઈ ગયું ધારાસ્પર્શી એટલે કે ધારને અડકતા હશે. પછી આવશે દલ લગ્ન પુકેસર, આવી 13 મારેલો છે એનો મિનિંગ એમ થાય. પછી બીજા સય છે એ ઉચ્ચસ્થ હશે, જો લીટો નીચે હોય તો બીજા સય છે એ ઉચ્ચસ્થ હોય અને જો લીટો ઉપરની બાજુ હોય તો યધોધસ્થ હોય, એવું યાદ રાખવાનું છે બરાબર. અને શું આવશે, દ્વિસ્ત્રી કેસરી એટલે કે એમાં 2 લખેલા છે એટલે ફળ કેવું છે, અનિષ્ટલા પ્રાવર ભૃણપોષી અને ભૃણપોષી બીજ હશે. હવે આ દ્વિદળી છે એટલે ઝાલાકા શિરા વિન્યાસ આવશે બરાબર. આ ભૂગર્ભીય પ્રકાર બટાટું છે એટલે આપણને ખબર પડી જ જવી જોઈએ. નાલાકાર શાખિત રોમય અથવા તો રોમવિહીન પ્રકાર એનું હોઈ શકે છે. ઓકે, તો આ સોલેનસીની વાત હતી ફ્રેન્ડ્સ. આ પુષ્પીય સૂત્ર છે એ આપણે યાદ રાખવા જ પડશે બરાબર, એના વગર મેળ નહીં જ આવે. પછી આવશે આર્થિક અગત્યતા, કે આર્થિક રીતે કેવી રીતે ઉપયોગી છે બરાબર. આપણે ફેવેસીમાં જોયું હતું એવી રીતે આમાં પણ ટમેટા, રીંગણ અને બટાટા આપણને ખોરાકના સ્ત્રોત તરીકે. પછી મસાલામાં યુઝ કરવું હોય તો આવશે મરચા. પછી ઔષધીય રીતે તો કે બેલાગેના અને અશ્વગંધા. પછી ધુમક હશે તો આવશે તમાકુ અને સુશોભન આવશે તો પેટુનિયા. ઓકે, તો અહીંયા સોલેનસી બટાટાના કુળ તરીકે ઓળખાય છે બરાબર. આ બધી આટલું આપણને જો હોય યાદ એક પુષ્પીય સૂત્ર તો આ બધું યાદ રહી જાય. સો સોલેનસી કુળ છે અહીંયા કમ્પ્લીટ થાય છે. હવે આવશે લીલીયસી કુળ, 2 કુળ ભણ્યા, હવે આવશે લીલીયસી કુળ. અને તમારી ટેક્સ્ટબુકમાં રાઈનું કુળ એવું પણ આપેલું છે એ પણ આપણે આગળ જોશું. ઓકે, તો હવે આવે છે લીલીયસી કુળ. લીલીનું કુળ તરીકે ઓળખાય આ એકદળી વનસ્પતિ. એકદળી વનસ્પતિમાં શું આવશે, સમાંતર શિરા વિન્યાસ. ઓકે, બિયા એટલે શું આવશે, નિપત્રી. આ હોય તો શું આવે, નિયમિત. દ્વિલિંગી પુષ્પ છે. અમે પરિપુષ્પ પત્ર આવશે 3+3 અને ધારાસ્પર્શી એની શિરા વિન્યાસ હશે. આ એની રહી આકૃતિ બરાબર. પછી પૂંકેસર કેટલા છે, 6+3 એવી રીતે જોડમાં આવેલા હશે. હવે એની આવે છે યુક્ત સ્ત્રી કેસરી છે બરાબર. અહીંયા આવશે લીટો. પછી બીજા સય છે ઉચ્ચસ્થ છે, અક્ષવર્તી જરાયુ વિન્યાસ બરાબર, કે અક્ષ ઉપર એના બીજ ગોઠવાયેલા હોય. પછી પ્રાવર ભાગ્યે જ અનિષ્ટલા, અનિષ્ટલા અશ્લીલા એ બધું જ આપણે આગળ ભણી ગયા. અને ભૃણપોષી એક દળી બીજ છે. આર્થિક એક દળી પુષ્પ છે બરાબર. આર્થિક અગત્યતા શું આવશે એની, તો ટ્યુલિપ અને વચનાગ. ઔષધ છે, ઔષધ તરીકે આવશે કુવારપાઠું. શાકભાજી હોય તો આવશે સતાવરી અને કોલ્ચિકમ બરાબર. તો આ આપણે યાદ રાખવાનું હશે. હવે આપણે રાઈના કુળની વાત કરશું. અને બરાબર, લીલીયાસી કુળ કમ્પ્લીટ થઈ ગયું છે, હવે આવશે રાઈનું કુળ. તો હવે આવે છે બ્રાસિકાસી કુળ, એમાં આવશે રાઈનું એક્ઝામ્પલ બરાબર. આ નિયમિત છે, દ્વિલિંગી છે બરાબર. એના પૂકેસર, સ્ત્રી કેસર, સ્ત્રી કેસર કેવું છે અહીંયા દ્વિકોટરી અને કેવું બીજા સય છે એનું ઉચ્ચસ્તર. નીચો લીટો બીજ કેવું આવશે, ઉચ્ચસ્થ બરાબર. પછી એના પૂકેસર, સ્ત્રી કેસર, વજ્રચક્ર, દલચક્ર એની સંખ્યા બરાબર, એ પણ આપણે યાદ રાખવાની છે. સો ફ્રેન્ડ્સ, અહીંયા આપણું આ ચેપ્ટર છે એ કમ્પ્લીટ થાય છે. જો તમારે કોઈ બીજા ચેપ્ટર્સના વિડીયો જોતા હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખશો. ઓકે, સો બાય બાય.